સોશિયલ મીડિયામાં અને જે વોટ્સએપમાં જે ફરતી થઈ છે એ જોતા એવું લાગે છે કે આ બ્રહ્મ સમાજ ઉપર નહીં પણ હિન્દુ સમાજ ઉપરનો હુમલો છે અને અમે સરકારશ્રીને પણ વિનંતી કરવા આવ્યા છીએ અને આની ગંભીરતાથી નોંધ લે સરકાર અને તાત્કાલિક આના પગલાં ભરી અને અગાઉ પણ જે લોકો વિધર્મીઓ છે એમના ઉપર જે ફરિયાદો દાખલ થઈ છે અને એમને તાત્કાલિક જેલના હવાલે કરે નહીં તો આવનારા ટૂંકના સમયમાં એટલે કે આ બે દિવસમાં અમારા સમાજ થકી અને બીજા પણ સમાજો જે હિન્દુ સમાજોમાં જોડાશે અને મોટું જન આંદોલન થશે અને આમાં સરકાર જો ગંભીરતાથી જો ધ્યાન નહીં લે અને એ લોકોને જો ન્યાય નહીં મળે તો આમાં મોટી ભૂલ સરકારની ગણાશે એટલે અમે જવાબદાર વ્યક્તિઓ તરીકે સમાજના સંગઠન આગેવાનો તરીકે અમે સરકારનું પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે ટૂંક સમયમાં એટલે આમાં વિલંબ કર્યા સિવાય કારણ કે બ્રહ્મ સમાજની લાગણીઓ તો દુભાય છે પણ અન્ય સમાજ હિન્દુ સમાજની પણ લાગણી દુભાય છે જો આપણા ગુજરાતમાં જો હિન્દુઓ સલામત ન હોય તો પછી આપણે બીજી વાતો કરવી નકામી છે એટલે મહેરબાની કરી અને જે તે પણ અધિકારીઓ જે તે પણ રાજકારણીઓ કે જે આગેવાનોને મહેરબાની કરીને આમાં કહીએ છીએ કે ટૂંક સમયમાં આનો જે કંઈ રસ્તો યોગ્ય રીતે નીકળે અમે કોઈ હિન્દુ સમાજ કોઈ અમે હાથમાં કાયદો લેવા માગતા નથી પણ જો આવું વારંવાર ઘટનાઓ ત્રીજી ઘટના બની જાય તો સરકાર ધ્યાને નહીં લે તો અમે બે દિવસમાં વારાહીમાં જઈ અને જે પણ કંઈ કરવું પડે એના માટે અમે કરવા માટે તૈયાર છીએ એટલે મહેરબાની કરી અને અમે સરકારનું ધ્યાન દોરીએ છીએ અને આમાં તાત્કાલિક યોગ્ય પગલાં લઈએ.